નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમે બધા કેમ છો? મજામાં? કાલે આપણે કલ્લોલમાં શું શીખ્યા? તો મેં તમને શું કહ્યું હતું? કાવ્યગાન કર્યું હતું ને, કાવ્યગાન, પછી વાર્તા કહી હતી, પછી વાર્તા પરથી પ્રશ્ન જવાબ કીધા હતા, ખરા ખોટા, ખાલી જગ્યાઓ વગેરે આપણે શીખ્યા હતા ને. હવે આ ચિત્રની વાર્તા ઉપરથી હું તમને કેટલાક પ્રશ્નના જવાબ પૂછીશ, તે તમારે શાંતિથી સાંભળવાના. ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા? તો ગામમાં ઉંદરો ઘરમાં, બાગમાં, પેટીમાં અને કબાટમાં ઉંદરો જોવા મળતા હતા. ઉંદરો કેવા કેવા હતા? તો ઉંદરો કોઈ મોટા હતા, કોઈ નાના હતા, કોઈ જાડા હતા તો કોઈ પાતળા હતા, કોઈ ધોળા હતા તો કોઈ કાળા હતા. ઉંદરોને લીધે કઈ કઈ મુશ્કેલી થતી હતી? તો ઉંદરોને લીધે ગામવાળાઓને સુખે ખાવા ના દે, સુખે પીવા ના દે, સુખે બેસવા ના દે, સુખે ઊંઘવા ના દે, સુખે ચાલવા ના દે, સુખે ફરવા ના દે વગેરે જેવી મુશ્કેલીઓ થતી હતી. વાંસળીવાળાએ શું પહેર્યું હતું? તો વાંસળીવાળાએ લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો હતો. ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાંસળીવાળાને શું કહ્યું? તો ઉંદરોને દૂર કરવા માટે ગામ લોકોએ વાંસળીવાળાને કહ્યું કે લે ભાઈ, અમે તમને 1000 રૂપિયા આપીએ, પણ આ ઉંદરો સઘળા તમે કાઢો. પછી બીજો પ્રશ્ન, વાંસળીવાળાનો અવાજ સાંભળી ઉંદરો કેવી રીતે આવ્યા? તો વાંસળીવાળાનો અવાજ સાંભળી ઉંદરો કોઈ નાચતા આવ્યા તો કોઈ કૂદતા આવ્યા, કોઈ દોડતા આવ્યા તો કોઈ ઘસતા આવ્યા, એવી રીતે બધા ઉંદરો આવ્યા. વાંસળીવાળો છોકરાઓને લઈને ક્યાં જાય છે? તો વાંસળીવાળો છોકરાઓને લઈને નદી તરફ જાય છે. ગામ લોકોએ વાંસળીવાળાને કેટલા રૂપિયા આપ્યા? તો ગામ લોકોએ વાંસળીવાળાને 1000 રૂપિયા આપ્યા. પ્રશ્નના જવાબ શીખવાની મજા આવીને બાળ દોસ્તો. થેન્ક યુ.